કેમ છો વિદ્યાર્થીઓ વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ સ્ટુડન્ટ્સ મેં તમને ચેપ્ટર વનમાં એક્શન વર્ડ્સ વિશે સમજાવ્યું હતું આજે ચેપ્ટર વન ક્લેપ યોર હેન્ડ્સ એની આપણે એક્ટિવિટીમાં જોઈશું એ એક્ટિવિટીમાં પાર્ટ વન છે એમાં આપણે સ્ટોરી વિશે સમજીશું તો બાળકો તમારી ધોરણ ત્રણની આઈડલની બુક ખોલો એમાં પેજ નંબર દસ વિદ્યાર્થીઓ આપણે પહેલાં આગળ શીખી ગયા હતા પાર્ટ્સ ઓફ ધ બોડી વિશે આજે આપણે એમાં આગળ એક એક્ટિવિટી જોઈશું આ એક્ટિવિટી છે એક તમારે સ્ટોરીની તો એ સ્ટોરી છે તમારે તમારે ધ્યાનથી સાંભળવાની છે રાઈટ તો એ સ્ટોરી છે ધ કેપ સેલર ધ કેપ સેલર એટલે કે ટોપી વેચનાર તો એ ટોપી વેચનારની આ સ્ટોરી છે એના તમારે બધા વર્ડ મિનિંગ્સ અહીંયા નીચે લખેલ છે તો એ વર્ડ મિનિંગ તમારે બધા ધ્યાનથી વાંચવાના છે અને સમજવાના છે જેમ કે ટુ ક્લોઝ એટલે બંધ કરવું કેપ એટલે ટોપી સેલર એટલે વેચનાર એ પ્રમાણે તમારે આ બધા વર્ડ મિનિંગો તમારે વાંચવાના છે ટુ ક્લાઇમ ડાઉન એટલે નીચે ઉતરવું આગળ પણ એ જ રીતના બધા વર્ડ મિનિંગો આપેલા છે કે ટુ સીટ ટુ સીટ એટલે બેસવું ધેર ધેર એટલે ત્યાં ત્યાં એટલે કે તે જગ્યા દર્શાવવા માટે ધેર વપરાય છે બીજા પેજ ઉપર પણ તે જ પ્રમાણે વર્ડ મિનિંગ આપેલા છે કે ટીએચ ઇ આઈ આર ધેયર એટલે તે લોકોનું કે તે માલિકી દર્શાવવા માટે થાય છે આ આફ્ટર સમટાઈમ વોકઅપ એટલે ઉઠ્યો તમારે આ બધા વર્ડ મિનિંગોનો અભ્યાસ કરવાનો છે એ ઉપરથી હવે આજે આપણે એક સ્ટોરી સમજીશું તો એ સ્ટોરી પણ તમારે અહીંયા ઉચ્ચાર સાથે આપેલ છે તો સ્ટોરી એ પ્રમાણે છે કે ધ ધૅર વોઝ અ કેપ સેલર હી વેન્ટ ફ્રોમ વન વિલેજ ટુ અનધર એન્ડ સોલ્ડ કેપ્સ કે એની બાજુમાં ઉચ્ચાર આપેલો છે કે અને એનો અર્થ આપેલો છે કે એક ટોપી વેચનાર હતો તે એક ગામથી બીજે ગામ જતો અને ટોપી વેચતો આગળ જોઈએ વન ડે ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી હી હેડ અ કેપ ઓન હિઝ હેડ

એનો ઉચ્ચ ગુજરાતી ઉચ્ચાર બાજુમાં આપેલો છે એ ગુજરાતી ઉચ્ચારની તમારે વાર્તા વાંચવાની છે કે એક દિવસ ટોપી વેચનાર એક ઝાડ નીચે ઊંઘતો હતો તેને માથે ટોપી હતી ઝાડની ડાળી પર ઘણા વાંદરા બેઠા હતા વાંદરાઓએ ટોપી વેચનારને જોયો તેમણે તેના માથા માથે ટોપી સાથે જોયો તેઓ ઝાડ પરથી નીચે ઉતર્યા અને વાંદરાઓએ ટોપીઓ લીધી અને તેમના માથે મૂકી એ પ્રમાણે બીજા પેજ ઉપર પણ તમને વાર્તા આપી છે કે આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોકઅપ હિઝ બેગ વોઝ એમ્ટી હી લુક ધ હિયર એન્ડ ધેર બટ ધેર આર નો કેપ્સ હી લુક અપ એન્ડ સો ધ મંકીઝ વિથ કેપ્સ ઓન ધેર હેડ્સ હી સેડ ટુ ધેમ ગીવ મી માય કેપ્સ તો એને થોડા સમય પછી એ જ્યારે ટોપી વેચનાર જાગ્યો ત્યારે જોયો કે થેલો તો ખાલી હતો તો એણે ઉપર નજર નાખી કે બધી ટોપીઓ કોણ લઈ ગયું તો એને જોયું તો બધા વાંદરાઓ ટોપી પહેરીને બેઠા હતા તો એને વાંદરાઓને કીધું મને મારી ટોપી આપો ધ મંકી સેડ મંકીઓએ ના પાડી કે નો તો કેબ સેલરને એ લોકોએ એડવાઈઝ આપી એડવાઈઝ એટલે શું થાય સલાહ તો એમને એમ કીધું કે ટોપી વેચનારે તેના પિતાની એને સલાહ યાદ આવી તો એને શું આપી સલાહ તો આપણે આગળ જોઈશું કે થ્રો યોર કેપ ટુ ગેટ ધ કેબ્સ બેક તો એને કીધું ટોપીઓ પાછી મેળવવા માટે તારી ટોપી ફેંકવી તો એને એ જ પ્રમાણે એ કર્યું તો શું કર્યું ધ મંકીઝ લુકડ એટ ધ કેપ

તેમની ટોપીઓ ફેંકી નહીં વન ડે કોલ્ડ મંકી સેડ ટુ અનધર મંકી ગો એન્ડ પિકઅપ ધ કેપ ઓફ ધ કેપ સેલર તો એક વૃદ્ધ વાંદરાઓએ બીજા વાંદરાને કહ્યું કે જા અને ટોપી વેચનારની ટોપી ઉપાડી લે અ બેબી મંકી ક્લાઇમ્બ ધ ડાઉન એન્ડ પિક અપ ધેટ કેપ ટુ અ બીબી મંકી ક્લાઇમ ડાઉન એન્ડ પિકડ અપ ધેટ કેપ ટુ તો એનો મતલબ એ છે કે એક નાનો વાંદરો નીચે ઉતર્યો અને તે ટોપી એને ઉપાડી લીધી તો તમને આ પડતી બાળકો ખબર પડી ને કે વાંદરાઓ શું કરે છે નકલ કરે છે તો એને ફેરિયાવાળાની ટોપી એને ફેરિયાવાળાએ માથે ટોપી પહેરી હતી એટલે એને બધી ટોપી લઈ લીધી અને ફેરિયાઓને માથે ફેરિયાના માથે જેમ ટોપી પહેરી તેમ દરેક વાંદરાઓએ ટોપી પહેરી લીધી અને ફેરિયાને જ્યારે એને ટોપી લેવી હતી એટલા માટે એને પોતાના માથે ટોપી ઉતારી તો દરેક વાંદરાઓએ બી ટોપી ઉતારીને ફેંકી દીધી હવે આપણે આગળ જોઈશું એની એક્સરસાઇઝ તો એક્સરસાઇઝમાં તમારે આના આન્સરો લખવાના છે કે ધેર વોઝા કોણ હતો કેપ સેલર કે ફ્રૂટ સેલર તો સાચો જવાબ છે કેપ સેલર તો એ તમારે લખવાનો છે બીજો નંબર ધ કેપ સેલર હેડ અ કેપ ઓન ઇઝ હેડ ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અન્ડર અ ટ્રી આફ્ટર સમટાઇમ ધ કેપ સેલર વોકઅપ ગીવ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ તો આમાં એક્શન વર્ડ કયો છે તો વોક રાઈટ આગળ ધ ફોક્સીસ કે મંકીઝ ટુક ધ કેપ્સ એન્ડ પુટ ધેમ ઓન ધેર હેડ્સ તો આ સાચો જવાબ આવશે મંકીસ ધ કેપ સેલર લુકડ હિયર એન્ડ ધેર કેપ સેલર અહીંયા અને ત્યાં જોવા લાગ્યો બરાબર છોકરાઓ આગળ જોઈશું નવા પેજ ઉપર તો એમાં પણ એ જ છે કે સેવન નંબર હવે જોઈશું કે ધ કેપ સેલર રિમેમ રિમેમ્બર્ડ ઇઝ ફાધર્સ એડવાઇસ એને કોની સલાહ યાદ આવી એના પિતાની ફાધર્સ એટલે પિતા ધ કેપ સેલર થ્રુ હીઝ કેપ એને શું ફેંક્યું હતું એની કેપ થ્રુ એટલે ફેંકવું ધ મંકીઝ ટુ રિમેમ્બર ધેર પેરેન્ટ્સ એડવાઇસ પેરેન્ટ્સ એટલે માતા પિતા અ બેબી મંકી કેમ ડાઉન એન્ડ પિક અપ ટુ ધ કેપ ઓફ ધ કેપ સેલર તો બેબી એટલે જે નાનો વાંદરો હતો એ આગળ જોઈશું એના ખરા ખોટા તો ખરા ખોટામાં આપણે જોઈશું કે એમાં પહેલો નંબર છે ધ મંકીઝ થ્રુ ધેર કેપ્સ તો ખોટું બીજો નંબર ધ મંકીઝ શેડ નો તો સાચું આવશે થર્ડ ધ ઓલ્ડ મંકી ટોપ ધ બેબી મંકી નોટ ટુ ટેક ઇઝ કેપ તો જે ઘરડો વાંદરો હતો એને નાના વાંદરાને ટોપી ફેંકવાની ના પાડી તો એ વાક્ય ખોટું છે અ બેબી મંકી પિક્ડ અપ અ કેપ ફ્રોમ ઇઝ હેડ તો એ પણ ખોટું વાક્ય છે ધ મંકી ઇઝ રિમેમ્બર ધેર ફાધર્સ એડવાઇસ તો મંકીને એના ફાધરની એડવાઇસ યાદ આવી તો એ વાક્ય સાચું છે એ વાક્ય ખોટું છે તો અહીંયા પણ આપણે શું કરીશું અહીંયા ખોટું કરીશું પાંચમા નંબરમાં તો બાળકો આ સ્ટોરી તમારે ઘરે વાંચવાની છે અને તમારે આ આઈડલની બુકમાં આની જે એક્સરસાઇઝ છે એ તમારે એક્સરસાઇઝ એટલે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અને એના ખરા ખોટા છે એ તમારે લખવાના છે તમારી આઈડલની બુકમાં તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાર્ટ વનમાં મેં તમને આ સ્ટોરી વિશે સમજાવ્યું છે આગલા પાર્ટ ટુમાં આપણે આ જ પ્રમાણે બીજી સ્ટોરી જોઈશું ત્યાં સુધી આવજો ટેક કેર